ખૂબ જ અગત્યનો દાખલો છે. બોર્ડની પરીક્ષાની અંદર ડિબેન્ચરમાંથી વિભાગ સીમાં બે દાખલા પૂછાય. આ અગાઉ આપણે એક દાખલો સમજી ગયા, એટલે કયો? મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું. આજે આપણે બીજી રીત સમજવાના છે, એટલે કે ડિબેન્ચર વતાવથી બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત કરવાના. તો છ રીત છે, એમાંની આ બીજી રીત છે, એટલે ખાસ ધ્યાન આપીને આ સમજી લેજો, ખૂબ જ અગત્યની રીત છે. આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ એટલે આપણને ખબર પડે. ટોટલ દરેક રીતની અંદર કેટલી આમનોદ આવવાની છે? ચાર આમનોદ આવવાની છે. એટલે ચાર આમનોદમાં જોઈએ, પહેલી આમનોદ શું આવે છે? આપણે અગાઉ જોયું એ પ્રમાણે, તમે જો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો, જોઈએ આપણે એમાં શું કરવાનું છે. એ પહેલી આમનોદ, બેંક ખાતે ઉધાર, પૈસા આવવાના બહાર પાડે એટલે બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, આવું આપણે લખવાનું. અને આ ઉધાર છે એ ઉધાર થોડું આગળથી એટલે સાઈડથી લખવાનું, આ જગ્યા થોડીક છોડીને. અને તમે જ્યારે પણ દાખલો કરો ત્યારે તારીખ વિગત ખાપા ઉધાર છે આ ફોર્મેટમાં લખવાનું. અને આ દાખલામાં તમને બાબત જે પૂછવામાં આવતી નથી. જોઈએ આપણે કેટલા ડિબેન્ચર છે. 9500 ડિબેન્ચર. કેટલાનો એક છે? 100 રૂપિયાનો. પણ 10% વટાવ છે, એટલે ખરેખર જોવા જઈએ તો 100 રૂપિયાનો એક ડિબેન્ચર અને 10% વટાવ એટલે 10 રૂપિયા નીકળી જાય, એટલે કેટલાનો ડિબેન્ચર કહેવાય? 90 રૂપિયાનો. એટલે આપણને 90 રૂપિયા જ મળવાના, એટલે આપણે લખવું પડે 9500 × 90. એટલે રકમ કેટલી લખવાની? જ્યારે અગાઉના દાખલામાં આપણે લખે 9500 × 100 લખવી પડે. જો મૂળ કિંમતે બહાર પાડે તો 100 લખવી પડે, પ્રીમિયમથી બહાર પાડે તો ઉમેરવું પડે. એટલે અહીંયા આપણે 90 ગુણાકાર કરવાનો, એટલે 9500 × 90 એટલે 855000. આપણી રકમ આવવાની 855000 ઉધાર અને 855000 જમા. બાબત જે તો લખવાનું નથી. બીજી આમદન જોઈએ. બીજી આમદનમાં જે જમા છે તેને જ ઉધાર કરવાનું. શું જમા છે? અરજી અને મંજૂરી. તો ઉધાર કરીશું આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે ખાસ ધ્યાન આપવાનો, બીજી આમદનમાં જ ચેન્જ આવવાનો છે. પહેલી આમદનમાં તો કેવું હતું, જ્યારે દાખલો કર્યો ત્યારે પ્રીમિયમ મૂળ કિંમત હતું, વતાવ આવે તો ઉધાર થાય ને પ્રીમિયમ આવે તો જમા થાય, એટલું યાદ રાખવાનું. અને ન સમજાય તો જે જમા છે તે ઉધાર. જમા કેટલા છે? 855000. તો 855000 ઉધાર. પરંતુ ડિબેન્ચર તો કેટલાના છે? 9500 × 100 એટલે 9,50,000ના ડિબેન્ચર છે. કેટલાના છે? 9,50,000. અને તો પણ ન સમજાય પડે તો વટાવ ઉધાર અને પ્રીમિયમ જમા. એટલે બીજી આમદનમાં તમારે લખવાનું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. હવે વટાવ કેટલો? તો વટાવ 10 રૂપિયા છે, એટલે 9500 × 10 રૂપિયા વટાવ એટલે કેટલા થયા? 95000. અને એક ડિબેન્ચર કેટલાનો છે? તો 100 રૂપિયાનો. 9500 છે તો તે કેટલા ટકાના? 9.5%. તે 9.5% ડિબેન્ચર ખાતે કેટલા? 9,50,000. હવે બંને બાજુ સરખા થાય કે જોઈ લઈએ આપણે. 8,55,000 વત્તા 95000 એટલે 9,50,000 થઈ જાય. એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે કે 9,50,000 આવવાના તો છે જ, પરંતુ જેટલા પૈસા આપણે વતાવથી બહાર પડ્યા એટલા ઉધાર કરી દેવાના. એટલે વતાવથી બહાર પાડેલો 5500 × 10 એટલે 95000 ઉધાર. હવે ફરીથી સેમ પેટર્ન, જે જમા છે તે ઉધાર. જો અહીંયા જમા છે તે ઉધાર કર્યું, ફરીથી જે જમા છે તે ઉધાર. શું જમા છે? 9.5% ડિબેન્ચર. એટલે લખીશું 9.5% ડિબેન્ચર ખાતે ઉધાર. તે જે આપણે આગળની રીતમાં ભણેલા એ જ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. જે જમા છે તે જ ઉધાર, એટલે 9,50,000. 9,50,000. ચોથી આમદન આપણે આ સાઈડ પર લખીએ, જોઈ લેજો. ચોથી પર વેરી ઇઝી છે. જે જમા છે તે જ ઉધાર, એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. અને રકમ કઈ લખવાની છે તે જ, એટલે કે 9,50,000. 9,50,000. હવે આપણે સમજી લઈએ થોડું વ્યવસ્થિત, એટલે તમને વધારે આઈડિયા આવે. જો અહીંયા આપણે પહેલાં શું કીધેલું છે?
કે વટાઉઠી બહાર પડેલા છે, આ મુખ્ય મુદ્દો છે. અને જ્યારે વટાઉઠી બહાર પડે ત્યારે બીજી આમદનમાં ડિબેન્ચર વટાવ ઉધાર થાય, બાકીનું બધું જ પહેલી આમદનમાં થતું હતું એ જ. અને જ્યારે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે બીજી આમદનમાં પ્રીમિયમ જમા થાય, બાકીનું બધું જ પહેલી રીતમાં જે હતું તે. એટલે પહેલી જે ત્રણ રીત છે એ સેમ કોપી ટુ પેસ્ટ અહીંયા આવવાની છે. જોઈએ, પહેલાં બેંક તે ડિબેન્ચર અરજીને મંજૂરી, કેટલા પૈસા લેવાના, વટાવ એટલે 90 અને વટાવની જગ્યાએ પ્રીમિયમ હતો તો 110 લેતે, પણ 5% વટાવ એટલે જો 5% વટાવ તો 100-5 એટલે 95 આવતે, જો 8% વટાવ 100-8 એટલે 92 આવતે. કેટલા ટકા વટાવ છે એ જોવાનું, 10% વટાવ છે એટલે 90 લીધા, એટલે 90 ક્યાંથી આવ્યા એ રીતના. ડિબેન્ચર અરજી ખાતે જે જમા થયેલું એને શું કરી દેવાનું, ઉધાર. અને બીજી રીત મેં તમને કીધું વટાવ છે એટલે વટાવને ઉધાર કરવાનો, જો પ્રીમિયમ હતો તો જમા કરતે. વટાવ કેટલો તો 10 રૂપિયા છે, એટલે 10 ઉધાર કરે 9500 × 10 એટલે 95 છે. જે જમા છે તે ફરીથી ઉધાર, અને આ રીતે જે જમા છે તે ફરીથી ઉધાર, એટલે આ રીત અહીંયા પૂરી થઈ જાય. આ રીત નંબર 2. રીત નંબર યાદ રાખજો, પહેલી રીત એટલે કઈ, મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું. બીજી રીત કઈ, વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું. અને હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે જે ત્રીજી રીત છે એટલે કઈ, પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાનું. અને પછી જે પ્રીમિયમથી પરત કરવાની છે એની બીજી 3 રીત છે. આ 6 રીત કરી લેવો એટલે તમને એક દાખલો તો આવવાનો જ છે, અને બીજો એકાદ દાખલો કદાચ પોતાના ડિબેન્ચરવાળો આવે, રોકાણવાળો આવે, એ પણ આવશે, એટલે તે દાખલાઓ પણ આપણે કરીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે જે પ્રીમિયમવાળી રીત છે એના વિશે આગળ વધીશું. આભાર.